તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકનો દોર ચાલી રહ્યો છે ત્યારે આ બેઠકનો આજે બીજો દિવસ છે જેમાં બીજે દિવસે 11 લોકસભામાં નિરીક્ષકો દ્વારા અપાયેલા રિપોર્ટ પર સમિતિના સભ્યો ચર્ચા કરશે. ઉત્તર ગુજરાતની 4 અને સૌરાષ્ટ્રની 4 બેઠકો મુદ્દે ચર્ચા કરવામાં આવશે, તો સાથે જ અમદાવાદની 2 અને ગાંધીનગર લોકસભા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા સૂચવેલા નામો પર ચર્ચા કરવામાં આવશે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે. મેહુલ, કહી શકાય કે ઉમેદવારો માટે આ મનોમંથન ચાલી રહ્યું છે, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો 11 બેઠકો છે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી. આજે પણ 11 બેઠકો છે તે લોકસભાની, તેના ઉપર ચર્ચા કરવામાં આવશે અને મહત્વપૂર્ણ બેઠકો છે, કારણ કે ગાંધીનગર બેઠક, અમદાવાદની 2 બેઠક, ઉત્તર ગુજરાતની 4 બેઠક અને સૌરાષ્ટ્રની 4 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રની જ્યાં સુધી વાત છે તો જામનગર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકનો સમાવેશ થયો છે. આ જે બેઠકો છે ઉત્તર ગુજરાતની અને સૌરાષ્ટ્રની વિશેષ વાત કરવામાં આવે તો આ બેઠકોની અંદર એવી બેઠકો છે કે જેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો રહ્યા છે તે પરિણામોના આધારે જો કરવામાં આવે તો કોંગ્રેસને કેટલીક બેઠકો સ્પષ્ટ રીતે મળી રહી છે, જેને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બેઠકો ઉપર કયા પ્રકારના ઉમેદવારો રહેશે તેને જ્ઞાતિગત સમીકરણો કયા પ્રકારના રહેશે, સ્થાનિક રાજકારણ કયા પ્રકારનું છે તે વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે રીતના, અને લગભગ 3-3 નામોની જે પેનલ છે તે નક્કી કરવામાં આવશે. આ પેનલના જે નામો છે, નામો આવતીકાલે પણ 4 બેઠકોની ચર્ચા થવાની છે અને એ બેઠકોની ચર્ચા થયા બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આ નામો મોકલવામાં આવશે. મહત્વનું રીતના એ પણ છે કે ગાંધીનગરની બેઠક મહત્વપૂર્ણ રહી છે. અત્યાર સુધી લાલકૃષ્ણ અડવાણી છે તે આ બેઠક ઉપર લડી રહ્યા હતા, મોટી લીડથી 2014માં જીત્યા હતા, તો રાષ્ટ્રીય નેતૃત્વ અહીંયાથી લડતું રહ્યું છે. તો 2019 માટે પણ તમામ કાર્યકર્તાઓ એક જ સૂર આપ્યો છે કે રાષ્ટ્રીય નેતૃત્વ અહીંયાથી લડે, અને મુખ્યત્વે જે છે અમિત શાહનું નામ જે છે તે સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે અમિત શાહ અહીંયાથી લોકસભાની ચૂંટણી લડશે. એટલે તમામ જે બેઠકો છે, 11 બેઠકો આજે, તેના ઉપર મનોમંથન અને ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તમામ જે સમીકરણો બેઠક ઉપર કયા પ્રકારના છે તેના ઉપર પણ ચર્ચા થશે. જી જી બિલકુલ, આભાર મેહુલ.